वेब मीडिया डिजिटल चैनल पे आपका स्वागत है। आप सूरत आए हो, कैसा लग रहा है? बहुत बहुत अच्छा। सूरत तो हमेशा जब भी आते तब अच्छा ही लगता है, थोड़ा बहुत लोचा होता है लेकिन मज़ा आता है। भाविया जी, आपका ये दूसरा गुजराती मूवी है बहुना विचार, तो उसके बारे में हमें कुछ बताइए। यस, मेरी सेकेंड गुजराती फिल्म है बहुना विचार, जिसके अंदर हम सात कैरेक्टर हैं, सातों साथ एक प्रोटैगनिस्ट लीड का रोल कर रहे हैं। हर किसी का कैरेक्टर एक ओवरथिंकिंग, जो इस जमाने में हम सब लोग आज बहुत सोच लेते हैं कोई भी चीज़ को लेकर, उसी चीज़ को एम्फसाइज कर रहे हैं, उसी चीज़ को बताने की कोशिश कर रहे हैं ऑडियंस को कि ज़्यादा मत सोचो, चिल मारो, जो भी आप कर रहे हो आप सही कर रहे हो, अब ज़्यादा मत सोचो। तो ये है देवर्षि शाह जो कर रहा है अरुण का कैरेक्टर, जो कहता है ना कि जो कुछ लोग होते हैं जो बहुत ही परफेक्ट होते हैं, उन्हें हर चीज़ परफेक्ट चाहिए, तो परफेक्ट नहीं तो कुछ नहीं, तो ये उनमें से एक है। और ये जो दिख रहा है आपको, जैसा उसका शरीर है बस वैसा ही है वो, आलसी कहते हैं ना कि आलसी, एक नंबर का आलसी, ये ऐसा हमारा बीड़ी का नाम है बजरंग दर्जी, और ये आलसी में ओवर थिंकिंग करता है, आलसपना में ओवर थिंकिंग करता है। और मैं हूँ वरुण, जो वाओ, ओके, थैंक यू, अमेजिंग, वाओ, थैंक यू अंकल। और मैं हूँ मैं हूँ वरुण जो उसको एक रोग है जिसे कहते हैं कि सबसे बड़ा रोग क्या कहेंगे लोग, वैसा उसे रोग है। और वैसी हमारी फिल्म है जो ओवरथिंकिंग को ना करने पे बात कर रही है कि ओवरथिंकिंग मत करो, चिल मारो। और ये मूवी कौन से लोकेशन के ऊपर शूट हुई है? राजकोट, सूरत, अहमदाबाद, बड़ोडा। अने तमने जे को एक्ट्रेस से जानकी बोरी वाला एमनी साथे काम करीने तमने केवो लाग्यो? अरे बहुत बहुत सरस, जानकी बहुत सुंदर एक्टर छे, सुंदर लागे पण छे ने सुंदर एक्टर पण छे, बहुत सरस करवी जणे आखा फिल्म मां। थ्रू आउट द फिल्म अमने एवुं लागतुं हतुं स्टार्टिंग मां કે આ મેકઅપમાં બહુ ટાઈમ લગાડે છે યાર, વાળ બનાવવામાં બહુ ટાઈમ લગાડે છે યાર, ટાઈમ કંટાળો આવે છે અમને, પણ જ્યારે મેં એન્ડ પ્રોડક્ટ જોયું ત્યારે મેં કીધું વાવ, તો બહુ જ સુંદર લાગે છે, એમાં જે પણ ટાઈમ ગયો છે યુઝફુલ હતો, ઇન્વેસ્ટમેન્ટ હતું રે। અને એક મેસેજ તમે શું આપશો તાકી તમારી મૂવી જોવા માટે સુરતના પ્રેક્ષકો કે ગુજરાતના પ્રેક્ષકો જોવા જાય? જો એ જ કહીશ કે આજે જો તમારે પોતાના પગ પર ઊભું થવું હોય તો આપણે કેટલી બધી વસ્તુઓ કરીએ છીએ આજે પોતાના પગ પર ઊભા થવા માટે, પોતાનું નામ કરવા માટે। પપ્પાનું નામ તો છે જ, પપ્પાના પૈસા તો છે જ, પપ્પાના બેક સપોર્ટ તો છે જ, પણ આજે પોતાના પગ પર ઊભા થવા માટે આપણે કેટલું બધું કરીએ છીએ। તો તમે અમને આ ફિલ્મ જ્યારે તમે જોશો ત્યારે તમે પોતાની સ્ટોરીને આ સ્ટોરીથી રિલેટ કરશો, એટલે તમને કહું છું કે તમે બહુ ના વિચારો અને 3 મેના બહુ ના વિચારો જોવા જાઓ। તમારા વિશે કઈ જાણકારી આપો, તમે શું કરી રહ્યા છો, કયું કેરેક્ટર છે આ મૂવીના અંદર? સો મારું નામ છે દેવર્ષિ શાહ। મેં આની પહેલાં 2016 એક ગુજરાતી ફિલ્મ કરી હતી હાર્દિક અભિનંદન, પછી લાસ્ટ ઇયર એક ટેલિવિઝન શો કરતો હતો સ્ટાર પ્લસ માટે, એનું નામ હતું રિશ્તો કા ચક્રવ્યૂહ। અને મેં લગભગ 25-30 બહુ બધી મોટી બ્રાન્ડ્સની એડ ફિલ્મો કરી છે, ડિજિટલ ફિલ્મ્સ કરી છે યુટ્યુબ પરની, અને હવે આ મારી બીજી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે બહુના વિચાર, રિલીઝ થાય છે 3rd of May। અને મારા પાત્ર વિશે કહું તો કેરેક્ટરનું નામ છે અરુણ। અરુણ કહીએ ને તો એકદમ ક્લિયર, પ્રિસાઇઝ, પરફેક્ટ, રિસ્ટ્રેન્ટ, થોડો સેમો, અને એને દરેક વસ્તુ છે ને, કહીએ ને કે દરેક વસ્તુ એને પરફેક્ટ જ જોઈએ, એટલે એને કોઈ 10 માંથી 9, 8, 7 ચાલે નહીં, 10 માંથી 10 જ જોઈએ। અને એના મિત્રોનું જે આખું ગ્રુપ છે ને એ થોડોક અલગ છે, એ લોકો ભૂલતો મિલતો નથી બધા જોડે, થોડુંક અલગ છે, એટલે થોડું ડિફરન્ટ, રિસ્ટ્રેન્ડ, સ્ટ્રિક્ટ, પીસફુલ, જે બોલે ઓછું પણ કન્વે કરી જાય, અને એ ટાઈપનું પાત્ર છે, એટલે ઈશારામાં કામ હો જાના ચાહીએ આપકા કેરેક્ટર એસા હૈ। બિલકુલ બિલકુલ, એ જે બોલવાનું ઓછું, આંખોથી વધારે। ઓકે સર, તમારા વિશે તમે કઈ જાણકારી આપો? હા, મારું નામ ભૂષણ છે, અને ભવ્ય સાથે જ મેં પણ ડેબ્યુ કર્યું હતું, પપ્પા તમને નહીં સમજાય એમાં। આ ફિલ્મમાં મારું કેરેક્ટર છે બીડીનું, જે બહુ જ ફૂડી છે, ફૂડી, અત્યારે મોઢામાં પાણી આવે છે, સામે આટલું બધું પડ્યું છે ને મોઢામાં પાણી આવે છે, બહુ જ ફૂડી છે અને આળસુ થઈ ગયો સ્પીડી, હા, અને એ બહુ જ આળસુ છે ભયંકર લેવલનો, પણ એની આળસમાંથી કંઈક એવી ઘટના બને છે કે આ પિક્ચરમાં કંઈક બહુ મોટો વળાંક આવે છે અને આખી સ્ટોરી આગળ વધે છે। એ સ્ટોરી તમારે જાણવી હોય તો 3 મે મૂવી રિલીઝ થાય છે બહુના વિચાર તમારા નજીકના સિનેમાઘરોમાં, તમારા દર્શકોના, તો બધા ચોક્કસ આ પિક્ચર જોવા જજો,
અમે લોકોએ બહુ જ મહેનત કરી છે અને તમારા સુધી એક બહુ નવો વિષય લાવવાનો પ્રયાસ કર્યો છે. બહુ ઉત્તમ વિષય છે. ઘણા બધા યુવાનોને આમાંથી પ્રોત્સાહન મળશે અને આના પરથી એમની એમના જીવનની સત્ય ઘટનાઓ બનશે આ પિક્ચર ઉપર. તો બધાને એટલું જ કહેવું છે કે પિક્ચર જોવા જજો 3 મે. હવે જી આપણે ડિરેક્ટર શ્રીએ તમને આ જ્યારે આ સ્ક્રિપ્ટ આપી તો તમે શું જોઈને એટલે હા પાડી અને શું તમને એવું નવું લાગ્યું? કેમ કે તમે પહેલે બી એક મૂવી કરી ચૂક્યા છો અને આ બીજી મૂવી છે તો બેવના વચ્ચે ઘણી બધી તરફેણો હશે, તો તમને આ કેરેક્ટર વિશે તમને કેમ એવું જોયું કે મારે આ કરવું જોઈએ? મારા હિસાબથી કોઈ પણ કહાની નવી કે જૂની નથી હોતી, બસ ખાલી એને પ્રેઝન્ટેશન અલગ હોય છે એનું. પણ બહુના વિચાર જે કહાની જ્યારે મેં પહેલી વાર સાંભળી ત્યારે મને બહુ જ અટ્રેક્ટિવ લાગી, મને બહુ જ ગમી, મને કહેવાય ને કે સાચી લાગી કહાની, બહુ એમાં બહુ સત્ય હતું એ કહાનીમાં. અને જ્યારે ઋતુલે કીધું, ઋતુલે જે કોઈને કીધું નથી પણ એટલે કે આ જે આખી કહાની છે એ ખરેખર એમની જ લાઈફની કહાની છે, એમના લાઈફની આખી વાત છે. તો મેં કીધું યસ ઓફકોર્સ, આવી કહાનીના તો અમે એના માટે તો અમે એક્ટર્સ બન્યા છે જીવનમાં, એના માટે તો એક્ટર્સ એક્ટિંગ કરિયર એઝ અ ચૂઝ કર્યું છે કે ભાઈ કંઈક એવું કરીએ જે રિયલ વાત, હા કંઈક સાચું હોય, કંઈક સત્ય હોય એના અંદર. રિલેટિબિલિટી મળે ને તમને કોઈક પાત્રને જો, કોઈક વાર્તાને જો, તમને એવું લાગે તમે અરે આ તો મારી જોડે જ થઈ રહ્યું, મારે હોય તો હું જ છું, તું જ છું, તો એના માટે તો કર્યું છે. અને જ્યારે સાંભળી અને મને બહુ જ અટ્રેક્ટિવ લાગી, મેં કીધું આપણે ચેન્જીસ કરી શકીએ નાના મોટા, તો કે હા ડન ચલો વી આર ડુઈંગ ઇટ, એવી રીતે અમારું હા પાડી અમે લોકોએ. આમાં કેટલા ગીત છે અને તમે કયા ગીતના અંદર અંદર સામેલ છો? આમાં એકચ્યુઅલી આનો જવાબ હું આપું તો કોઈ લિપસિંગ સોંગ જે અગર તમારી પ્રશ્ન હોય તો એવું બહુ બધા સિચ્યુએશનલ સોંગ્સ છે, બધી બધા ગીતો વાર્તાને આગળ લઈ જાય છે. અને 4 ગીતો છે, 4 બહુ સુંદર ગીતો છે. એક જે ટાઇટલ ટ્રેક છે જે બહાર આવી ગયું છે એ આપણા ગુજરાતના 7 ગોલ્ડન વોઇસીસ જે આપણે કહીએ છીએ એમને ગાયું છે, જેમાં કીર્તિદાન ગઢવી છે, આદિત્ય ગઢવી છે, જગરદાન છે, પાર્થ ઓઝા છે, ઐશ્વર્યા મજુમદાર, વીર જૈન જેવા, સિદ્ધાર્થ ભાવસાર જેવા સુંદર કલાકારોએ ગાયો છે. પછી એક ગીત છે જે મોહિત ચૌહાણે ગાયું છે જે આવશે ટૂંક સમયમાં, એક ગીત છે કુશલ ચોકસીએ ગાયું છે, અને એક સ્કીમ સોંગ જે હમણાં આઈ થિંક આ વીકમાં જ બહાર આવશે એ જગરદાને ગાયું છે. તમે ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે અને મૂવીમાં પણ કામ કર્યું છે, તમને શેમાં ગમે છે વધારે, એટલે શું ગમ્યું તમને એમ? આઈ કેનોટ કમ્પેર બોથ થિંગ્સ, પણ મને 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 એક્ટિંગ કરવી ગમે છે. મને જે પાત્ર મળે છે મને એ નિભાવવું ગમે છે. અને બસ ભગવાનથી એ જ રોતે રોજે પ્રાર્થના કરું છું અને ઓડિયન્સથી પણ હું દર વખતે એ જ કહું છું કે મને એવી શક્તિ આપો કે હું મને જે પાત્ર મળે હું ભજવી શકું, રાઈટ એને જસ્ટિસ કરી શકું, એ સાચી રીતે પાડી શકું. એક નાનકડો મેસેજ આપણા સુરતીઓ માટે, બસ સુરતવાસીઓ તમે તમે દર વખતે અમે સુરત આવીએ છીએ અને તમને તમારા પાસેથી બહુ જ પ્રેમ મળે છે, બસ આ વખતે પણ અમે બહુ જ પ્રેમ એક્સપેક્ટ કરીએ છીએ બહુના વિચાર માટે. 3 મે જ અમે મારી ફિલ્મ આવી રહી છે, તો તમે બહુ ના વિચારો અને અમારી ફિલ્મ જોવા જાઓ. હા